કર્યો તો એને અસુર થવું પડ્યું છે. ને ભગવાનનો ભક્ત જ હતો એટલે યુદ્ધ મેદાનની અંદર એને ભગવાનની ખૂબ સ્તુતિ કરી અને એનો આત્મા છે પરમાત્માની અંદર એટલે લીન થયેલો હતો. સુખદેવજી કહે છે કે હે રાજન, ત્યાર પછી કશ્યપની પત્ની દીતિ એનામાંથી દૈત્યો થયા અને એમાંથી એક ભગવાનના ભક્ત પ્રહલાદજી થયા તથા બલિ થયા એ પણ ભગવાનના મહાન ભક્ત થયા. અને બલિને 16 પુત્રો હતા, એમાં મોટો પુત્ર બાણાસુર હતો અને એને ભગવાન શંકરની ઉપાસના કરી એટલે ભગવાન શંકર રાજી થયા અને એ બાણાસુરને પોતાના ગણોની અંદર મુખ્ય બનાવ્યો છે. અને એ બાણાસુર આજ દિવસ સુધી કૈલાસની અંદર રહે છે અને કૈલાસનું રક્ષણ કરે છે. સુખદેવજી કહે છે કે હે રાજન, એક દિવસ દૈત્યોની માતાને વિચાર થયો કે દેવતાઓ બધાએ રાજ્ય કરે અને મારા પુત્રો દૈત્યો એ બધાએ દુખી એટલે ઇન્દ્રને મારે એવો એક મારે પુત્ર જોઈએ છીએ એમ વિચાર કરી અને પોતાના પતિ કશ્યપ મુનિ એની પ્રેમથી સેવા કરવા લાગ્યો. સેવા કરતા કરતા કશ્યપ મુનિ પ્રસન્ન થયા અને કહેલું છે, માગો માગો દેવી, આજે હું તમારા ઉપર પ્રસન્ન છું. ત્યારે દીતિ કહે છે કે બીજું કાંઈ નહીં પણ ઇન્દ્રને મારે એવો તમે મને એક પુત્ર આપો. કશ્યપ મુનિ ફસાણાવો, ગમે તેમ તો દીકરા તો મારા જ કહેવાય ને, દૈત્ય હોય કે દેવ હોય, હવે શું કરવું? એટલે એને વચલો માર્ગ શોધ્યો અને કહેલું છે કે દેવી જુઓ, હું તમને એક વર્ષ સુધી ચાલે એવું પુંસવન નામનું વ્રત આપું છું. એ વ્રતને તમે કરો, જો તમે વ્રતની અંદર સફળ થશો તો ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થશે અને જો તમે વ્રતની અંદર નિષ્ફળ ગયા તો ઇન્દ્રથી મરે ઇન્દ્રના ભાઈબંધ થાય એવા પુત્રનો જન્મ થશે. અને વ્રત લીધું અને કશ્યપ મુનિ દ્વારા ગર્ભને ધારણ કર્યો અને કહેલું છે કશ્યપ મુનિએ કે દેવી જુઓ, કોઈને પણ મન કર્મ વજને કરી અને સતાવવા નહીં, કોઈને સાપ કે ગાળો ક્યારે આપવી નહીં, જૂઠું બોલવું નહીં અને શરીરના રૂવાણા નખ આ કાંઈ ક્યારે પણ કાપવું નહીં, પાણીમાં પ્રવેશીને સ્નાન ન કરવું, ખોબો ભરી અને ક્યારે પાણી ન પીવું, ધોયા વિનાના મેલા વસ્ત્રો ક્યારે પહેરવા નહીં અને સંધ્યાના સમયે સૂવું નહીં, નિવસ્ત્ર રહેવું નહીં, હંમેશા પવિત્રપણે રહેવું અને સૌભાગ્ય ચિહ્નથી સજાયેલું શરીર તમારું હોવું જોઈએ અને ગાય બ્રાહ્મણ લક્ષ્મી અને ભગવાનની પૂજા કરવી અને દરરોજ પોતાના પતિની પૂજા કરવી અને પતિની સેવાની અંદર તત્પર રહેશો અને આ પુંસન વ્રત તમે કરશો તો એક વર્ષની અંદર ઇન્દ્રને મારે એવો તમારે એક પુત્રનો જન્મ થશે અને વ્રતની અંદર જો ત્રુટિ આવી ગઈ તો એ જ પુત્ર ઇન્દ્રનો ભાઈબંધ થઈ જશે. અને દીતીએ તો વ્રત શરૂ કર્યું, કાંઈ પણ બોલે નહીં ચાલે નહીં, પ્રેમથી સેવા કરે. ઇન્દ્રને ખબર પડી કે માસીબા મને મારવા માટે વ્રત કરે એવો, અને ઇન્દ્ર તો બહુ ચતુર હોશિયાર એટલે વારે વારે આવ્યો, હું તો કોઈ દિવસ આવતો નહીં પણ વારે વારે આવે સેવા કરે અને વરી કે હો કાંઈ જરૂર પડે તો કહેજો, હું તમારી મદદની અંદર છું. આમ વારે વારે આવે, મીઠું ચાક કરે, વાલ કરે અને એમાં વ્રત કરતા કરતા 12 મહિના થાવા આવ્યા હો. ઇન્દ્રને વિચાર થયો કે આ માસીબા વ્રતમાંથી ચૂંક નથી પાડતા, હવે તો મારું મરણ નક્કી જ. એવામાં એક દિવસ સંધ્યાનો સમય થયો, વ્રતનો થાક હતો એટલે દીતિ છે એ થાક્યા હો અને સંધ્યાના સમયે સૂઈ ગયા અને ઇન્દ્રને લાગ મળી ગયો કે આજે મને મોકો છે એટલે ઇન્દ્ર એના ઉદરની અંદર પ્રવેશ કર્યો અને ગર્ભ હતો એના ટુકડા કર્યા હો, ગર્ભના 7 ટુકડા કર્યા અને 7 ટુકડા જીવિત હો. ઇન્દ્ર તો મૂંઝાણો, હારો આ તો એક હતો, એકમાંથી 7 થઈ ગયા, હવે 7 મારી સામે આવશે તો હું કરું શું? એટલે 7ના વરી પાછા 7-7 કટકા કરી આવો, 77-49. દીતીના ગર્ભની અંદર જઈને ઇન્દ્રએ આ ધંધો કર્યો અને
49 જણા ભેગા થઈ અને કહે છે કે હે ઇન્દ્ર, હવે તું અમને માર નહીં, અમે મરુ તો દેવો છીએ અને આ દીતી છે એ વ્રતમાંથી ફેલ થયા છે, એટલે હવે અમે તારા બધાય ભાઈ થાશું હો, હવે તું અમને માર નહીં. એટલે ઇન્દ્ર બારે આવ્યો અને દીતીને ખબર પડી કે આ તો વ્રતમાં ખોટ પડી ગઈ અને ઇન્દ્રને પૂછ્યું કે તે શું કર્યું. ઇન્દ્ર કહે છે માસીબા મેં આવો ધંધો કર્યો હો, અને 12 મહિનાના અંતે 49 નો જન્મ થયો અને એ બધા મરુત દેવો જેને આપણે વાયુ દેવો કહીએ છીએ એ બધા ત્યાં અને એ બધા ઇન્દ્રના ભાઈબંધ હતા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, પરનું જે અમંગળ ઈચ્છવા જાય છે ને એનું હંમેશા અમંગળ થાય છે, ક્યારેય પણ બીજા કોઈનું અમંગળ તો ઈચ્છવું જ નહીં. આટલી કથા ભાગવતના સુષ્ટમ સ્કંદની અંદર છે અને હવે આપણે ભાગવતના સપ્તમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. રાજાનો પ્રશ્ન છે. શ્રી રાજોવાચ સમપ્રિય સુરત બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાયાર્થે કથમ દૈત્યાન વદિત વિષમો યથા. પરીક્ષિત રાજા કહે છે કે હે સુખદેવજી મહારાજ, મને સંશય થાય છે કે ભગવાને હર વખત દેવતાઓનો જો પક્ષ લીધો અને દૈત્યોને સંહાર્યા છે તો ભગવાન છે એને તો સમભાવ હોવો જોઈએ અને કાં તો કોઈનો પક્ષ લેવો ન જોઈએ, એકને પ્રત્યે દયા અને એકને પ્રત્યે નિષ્ઠુરતા, આનો શું કારણ છે? સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાન તો છે એ સર્વની અંદર વ્યાપીને રહેલા છે, છતાં પણ બિલાડી છે એ ઉંદરને તો ખાય છે ને. સુખદેવજી કહે છે કે ભગવાનની અંદર વિષમતા કે નિર્દયપણું દેખાય છે પણ એવું કાંઈ ભગવાનની અંદર છે જ નહીં હો, કારણ કે ભગવાનને ભાવની અંદર સમાનતા છે પણ ક્રિયાની અંદર તો ભગવાનને વિષમતા કરવી જ પડે. કેવી રીતે? તો તમે વૈદ્ય પાસે જાઓ, તમને ઝાડા થઈ ગયા છે, તમારો દરવાજો ખુલી ગયો છે, નાવાનું ખૂબ થઈ જાય છે હો, અને બીજો દર્દી આવે કે એને નાવાનું જ નથી થતું, નાવાનું બંધ થઈ ગયું છે, તો વૈદ્યને દર્દી પ્રત્યે તો સરખો ભાવ છે, તો એકને ગોળી કઈ આપશે નાવાનું બંધ કરવાની અને એકને ગોળી નાવાનું ખુલી કરવાની આપશે. માતા છે એને પુત્રની અંદર ભાવ બરોબર છે હો, છતાં પણ જ્યારે પુત્ર બીમાર પડે ત્યારે માતા એને કડવી ગોળી આપે છે હો, અને એનાથી બાળક સાજો ન થાય તો માતા ડોક્ટર પાસે જઈને બાળકને ઇન્જેક્શન મરાવે છે હો, કે જલ્દી મારો બાળક છે એ સાજો થાય. તો ઇન્જેક્શન મરાવે તો બાળકને દુઃખ નહીં થાય? દુઃખ તો થવાનું જ છે, તો શું માતાને બાળક ઉપર પ્રેમ નથી? હે, પ્રેમ તો છે ને, પણ ભાવના શું છે કે કદાચ ને મારા બાળકને આ દર્દ છે, ભલે થોડું દુઃખ થાય પણ મારો બાળક છે એ જલ્દી સાજો થઈ જાય. સુખદેવજી કહે છે કે હે રાજન, એવી જ રીતે ભગવાને હર વખત દેવનો પક્ષ લીધો છે, એનું કારણ એ છે કે દેવો છે એ ભગવાનના ભક્તો છે અને દૈત્યો છે એ ઉદ્ધત છે હો. જો ભગવાન એના માટે ઇન્જેક્શન તૈયાર ન રાખે તો દૈત્યો વધારે ઉદ્ધત બની જાય, એટલે દૈત્યોને સાચવવા માટે ભગવાનને ક્યારેક ક્યારેક ને ઇન્જેક્શન આપવું પડે છે, એટલા માટે હર વખત ભગવાન દેવોનો જ પક્ષ લે છે અને દૈત્યોની જે ઉદ્ધતાઈ છે એ ઉદ્ધતાઈ ભગવાન કઢાવે છે, બાકી ભગવાનને તો કાંઈ પણ વિષમતા છે જ નહીં. સુખદેવજી કહે છે જુઓ ને, રાજસૂય યજ્ઞની અંદર ભગવાને શિશુપાળને માર્યો ત્યારે તેનું તેજ હતું એ ભગવાનની અંદર મળી ગયું, ત્યારે નારદજીને એવો પ્રશ્ન થયો, યુધિષ્ઠિર રાજાને એવો પ્રશ્ન થયો કે આ તો શિશુપાલ દૈત્ય હતો છતાં પણ એનું તેજ ભગવાનની અંદર કેમ મળી ગયું? આવો પ્રશ્ન યુધિષ્ઠિર રાજાએ નારદજીને કરેલો હતો અને શિશુપાલ અને દંતવક્ર એને તો જીવ્યા ત્યાં સુધી ભગવાનની સાથે દ્વેષ કર્યો અને દ્વેષના કારણે દ્વેષના અંતે એનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એનો આત્મા છે ભગવાનના આત્મામાં લીન થયો હતો. તો હે નારદજી, એનું શું કારણ છે? અને પેલો વેન રાજા હતો એ તો દુષ્ટ હતો છતાં એને નરકની પ્રાપ્તિ થઈ. તો સુખદેવજી કહે છે કે હે રાજન,
નારદજીએ જે યુધિષ્ઠિર રાજાને વાત કહેલી છે એ જ વાત હું તને કહું છું કે વેન રાજા છે દુષ્ટ હતો, પોતે ભગવાન બનવા ઈચ્છતો હતો એટલાને માટે એની દુર્ગતિ થઈ હતી, અને આ તો દંતવક્ર શિશુપાલ એ તો ભગવાનના દરવાજાના પાર્ષદ હતા, જય અને વિજય હતા, પણ શંકાદિત જેવા સંતનો અપરાધ કર્યો એટલા માટે એને દૈત્ય થવું પડ્યું હતું. યુધિષ્ઠિર રાજા કહે છે કે હે નારદજી, તો એ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, શિશુપાલ અને દંતવક્ર અને રાવણ અને કુંભકર આ ત્રણ જન્મ જય વિજયને લેવા પડેલા હતા. એમાં હિરણ્યાક્ષની તમે મને કથા સંભળાવી, પણ એ હિરણ્યકશિપુ એની કથા તમે મને સંભળાવી નથી, તો એ કથા તમે મને સંભળાવો. નારદજી કહે છે કે હે રાજન, જ્યારે ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું, આપણે આ કથા વરાહ અવતારની સાંભળી ગયા, એ વરાહ રૂપ જ્યારે ભગવાને ધારણ કરેલું હતું અને તે વખતે હિરણ્યાક્ષને માર્યો, એટલે હિરણ્યકશિપુને વિચારતો કે ગમે તેમ કરી અને હું મારા ભાઈનું વેર તો અવશ્ય લઈશ, મારા ભાઈને હું મૂકીશ નહીં, એટલે એને વિષ્ણુને મારવાના ઉપાય શોધ્યા કે વિષ્ણુનું મૂળ શું છે. યજ્ઞ, દાન, વ્રત, તપ, હોમ, સાધુ સંતો આ બધા વિષ્ણુનું મૂળ છે, એટલે એને તમે મારો, એટલે આખી એ પૃથ્વી ઉપરથી હોમ, હવન, યજ્ઞ, દાન આ બધું એ બંધ કરાવ્યું છે. યુધિષ્ઠિરને નારદજી કહે છે કે આ બાજુ હિરણ્યકશિપુને વિચારજો કે મારે વૈર કેવી રીતે લેવું, વિષ્ણુને મારવો કઈ રીતે, વિચારજો કે એના માટે તો તપ કરવું પડશે, અને તપ કરવા માટે હિરણ્યકશિપુ જાય છે પોતાની પત્ની કયાતુ એને કહે છે કે હવે હું વનમાં તપ કરવા જાઉં છું, પણ શા માટે, તો કહે છે બસ મારે હવે વિષ્ણુને મારી નાખવો છે. હો એની પત્નીને વિચાર થયો કે આવડો મોટો આસુર એને સમજાવે કોણ કે વિષ્ણુની સાથે વૈર કરવામાં માન નથી, એની સાથે તો ભાઈબંધી જ કરાયો, પણ કયા તું કહે છે જાઓ છો તો પાછા ક્યારે આવશો, સાધના પૂરી થશે એટલે પાછો આવીશ. અને આ નીકળી પડ્યો અજર અમર થવા માટે, મંદરાચળ પર્વત ઉપર આવી ને એક પગના અંગૂઠા ઉપર ઉભા રહીને તપ આદર્યું. હો દેવતાઓને ચિંતા વધી એટલે ગુરુજીને કહ્યું કે કંઈક રક્ષણ કરો, એટલે બૃહસ્પતિ વૃક્ષની ડાળી ઉપર પોપટના વેશની અંદર આવી અને નારાયણ નારાયણ એવું ઉચ્ચારણ કરવા લાગ્યા, અને હિરણ્યકશિપુને અપશુકન થયા. હો અને પાછો ઘરે આવ્યો, કયા તું કે છે બસ એક દિવસની અંદર તપની સાધના પૂર્ણ, જલ્દી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા તમારા ઉપર? નહીં નહીં દેવી, સાધના પૂરી નથી થઈ, પણ થોડુંક વિઘ્ન આવ્યું, અપશુકન થયા. અરે રે, તમને અપશુકન થાય? હે, તમારા જેવો સમ્રાટ દૈત્ય એને અપશુકન? હા દેવી, અપશુકન થયા. કેવા અપશુકન? એક પોપટ નારાયણ નારાયણ એવું બોલતો હતો. કયા તું કે હે, શું વાત, પોપટ કોઈ દિવસ નારાયણ નારાયણ બોલે? હા દેવી, સાચું કહું છું, નારાયણ બોલતો હતો, મને ન મનાયો. અરે દેવી, હું ખોટું નથી બોલતો, એ પોપટ નારાયણનું નામ બોલતો હતો. સાચે? હા સાચે કહો. અને રસોઈ બનાવી, જમાડ્યા, અને રાત્રિનો સમય થયો, અને જે કાંઈ સાંસારિક ક્રિયા કરવામાં આવે એ સાંસારિક ક્રિયા હિરણ્યકશિપુએ કરેલી છે, પણ વારે વારે કહ્યાતુને વિચાર થયો કે આના મોઢે કોઈ દિવસ ભગવાનનું નામ તો હોતું નથી, પણ હું પત્ની ડાયક તો કહેવાઉં કે આના મોઢે નારાયણનું નામ લેવરાવું હો, એટલે સાંસારિક ક્રિયા કરતાં કરતાં કહેલું છે. સાચું બોલો છો તમે, પોપટ કાંઈ નારાયણનું નામ બોલે મને માનવામાં ના આવ્યો? ના દેવી, નારાયણ બોલતો હતો. સાચે? હા, એકવાર નહીં, નારાયણ નારાયણ બોલતો હતો. આમ તો એને કેટલી વાર નારાયણ નામનો જપ કરાવ્યો હો. એ પત્નીને ડાય પત્ની કહેવાય, જેમ કે ફિલ્મમાં આલો, હે આપરવા આલો ને